હેલો, આઈ એમ સપના ભટ્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે વાત કરીશું કે તમારા કોઈ પણ કપડામાંથી કલર બહુ જ ઉતરતો હોય તો એને ફિક્સ કેવી રીતે કરવાનો. ઘણી વખતે આ પ્રોબ્લેમ એવા લોકોને થતો હોય છે કે જે લોકો રેગ્યુલર બહુ જ કપડા ધોતા હોય છે રેગ્યુલર, તો કોઈ નવા કપડાનો જે કલર હોય એ જૂનામાં બેસી જાય, કોઈ કપડાનો કલર બહુ ઉતરતો હોય તો એ કોઈ વાર નવા કપડામાં બેસી જાય, એટલે આપણું એક આખું કપડું વેસ્ટ થાય. કોઈ વાર ફેવરિટ કપડું પણ હોય છે, ઘણી વખતે કેવું થાય છે કે આપણે એ કપડાનો કલર જે બેસી ગયેલો છે એ કાઢવા જતા જો બ્લીચ કરીએ છીએ કે વેનિશ કરીએ છીએ, તો કોઈ વાર મેઇન કપડાનો જે કલર હોય છે એ પણ ઓછો થઈ જાય છે, આછો થઈ જાય છે. તો એનું એક સોલ્યુશન છે, એક પ્રોસેસ છે, એ કેવી રીતે કરવાની છે આજે હું તમારી સાથે શેર કરીશ. જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. વધારે જાય તો વાંધો નહીં, ઓછો ટાઈમ નહીં, એ ટાઈમ રાખે પછી કાઢીને તમારે સૂકી જવાનો, બીજી વાર કલર જાય નહીં. શરૂઆત કરીશું. હવે મારે જવાનું છે પાછું ઇન્ડિયાથી યુએસએ, તો મારી મેં જસ્ટ હમણાં રાણીનો હજીરાનો વિડીયો તમે જોયો હશે મારો, તો મેં એમાંથી જસ્ટ બાય કરેલું છે. આ પ્લાઝો છે મારો, પ્લાઝો છે, ધાબુ પ્રિન્ટ છે. ધાબુ પ્રિન્ટ તમે ક્યારે પણ લેશો તો આનો કલર ઓલવેઝ જાય જ છે, અને ઇન્ડિગો કલર હોય એટલે કલર જતો હોય છે. તો પહેલાં હું આને પ્રોસેસ કેવી રીતે કરવાનો છે એ તમને બતાવું. આ જસ્ટ મેં પ્લાઝો લીધો છે મારો, તેના સિવાય તમે બેડશીટ છે, કુશન કવર છે, તમારું ડેનિમ છે, ટી શર્ટ છે, અંડરગાર્મેન્ટ્સ છે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કપડું જો એનો કલર ઉતરતો હોય તો એ તમે એને સ્ટોપ કરી શકો છો, એ કલર ફિક્સ કરી શકો છો. તો આપણે જોઈએ કે આમાં હું કલરની પ્રોસેસ તમને કરીને બતાવું કલર કેવી રીતે ફિક્સ કરવાનો છે. આમાં મેં પાણી લઈ લીધું છે, આ કલર ફિક્સરનું લિક્વિડ છે, અને આ છે મારો પ્લાઝો. તો હવે આપણે કેવી રીતે કરવાનું છે તમને પાણીની અંદર આમાં જ નાખું છું કલર ફિક્સમાં, પણ હું યુઝ ટુ છું એટલે હું ડાયરેક્ટ નાખીશ. આ છે મારો નવો જ પ્લાઝો છે. અંદર મેં પાણીની અંદર પ્લાઝો બોળી રાખ્યો છે, તમે જોઈ શકો છો એનો કલર બ્લુ કલર નીકળવા માંડ્યો છે. અને આને 15 મિનિટથી 20 મિનિટ હું ભૂલી બી જાઉં તો અડધો કલાક પણ રાખીશ તો કોઈ પ્રોબ્લેમ નથી. આને અંદર બોળી રાખવાનો છે અને હવે 15 મિનિટ પછી આને એકવાર ચોખ્ખા પાણીમાં નીચોવી લેવાનું છે. અને તમારે સૂકો હોય તો તમે જુઓથી પાણી બધું કાઢી અને ડાયરેક્ટ સૂકી શકો છો, તડકામાં સુકવવાનું નથી અને છાંયડામાં સુકવવાનું છે. તો 15 મિનિટ થઈ ગયા પછી આપણે જોઈએ છે કે આને કેવી રીતે કરવાનું. આમાં તમે જોઈ શકો છો કે પ્લાઝોમાંથી કલર ઉતરે છે અને બાકીના જે પ્રોસેસ કરી છે આપણે જે કેમિકલની એનાથી કલર ફિક્સ થઈ જશે. તો ઓલમોસ્ટ 15 મિનિટ થઈ ગઈ છે, હવે એને ચોખ્ખા પાણીમાં હું નીચોવી લઈશ અને એને આપણે સૂકવી દઈશું કપડાને. આ કેમિકલમાંથી તમને ક્યારેય કોઈ પણ પ્રકારની બેડ સ્મેલ નહીં આવે, અને જો તમે એનો યુઝ વધારે કરવા જશો તો તમારા હેન્ડ લાઈક અને કપડું તમારું સ્ટીકી થઈ જાય છે. તો ડાયરેક્ટ યુઝ કરવો નહીં, બની શકે તો ગ્લવ્સ પહેરીને કરો તો વધારે સારું છે. તો એ રીતે તમે આ કેમિકલ જે લિક્વિડ છે એને યુઝ કરી શકો છો. હવે મેં નવું પાણી ભરી લીધું છે અને એમાં આપણે આ પ્લાઝોને ચોખ્ખા પાણીમાં નીચોવી લેવાનું છે. જુઓ, એનો કલર ઓલરેડી ફિક્સ થઈ ગયો છે,
તો હવે તમારે એને ચોખ્ખા પાણીમાં નીચોવી અને જ્યાં તડકો ના હોય ત્યાં સૂકવી દેવાનું છે. આના પછી એનો કલર ફિક્સ થઈ ગયો છે તો હવે આમાંથી કલર નહીં નીકળે. તો આમાં તમને બહુ ઇઝી પડશે અને કપડાનો કલર તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ એ ફિક્સ થઈ ગયો છે. સી મારા હાથમાં તમે પાણી જોઈ શકો છો. તો બસ આ જ રીતે કરવાનું છે. તો તમારા કોઈ પણ કપડામાં કલર ઉતરતો હોય, બેડશીટ હોય કે વોટ એવર, તમારો કલર ફિક્સ થઈ જશે. તો હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન ટેક કેર, બાય બાય.